त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरञ्जीवस्वामी शतं जीवस्वामी चिरञ्जीवस्वामी

अक्षरदामथी अवनिमाजे देहदारी रहाया प्या सुखय पार भक्त जनने दीले दरी ने दया गीता चारु चरित्र गान करवाजे ने करू करी बंदो मंगल मूरती उरधरी सर्वो परी स्री हरी जेनी शाद जगमा स्री जी स्वरूपे दिसे धर्म ज्ञान वैराग्य भक्ति महिमा एके श्रेष्ठ छे

ગુણાદિતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને ધાર્યું કરવું તે કનિષ્ઠ છે અને મનગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે અને તેને કોઈક દિવસ વિઘ્ન છે અને જે ત્રણ ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતે દોષેયુક્ત હોય પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે અને સંત કહે તેમ કરવું એ નિર્ગુણ છે અને મનગમતું કરવું એ સગુણ છે આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા મનગમતું કરતા હશે અને ગ્રહસ્થ પણ કેટલાક મનધાર્યું કરે છે પણ જેનું દસ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય પણ એકનું કહ્યું પ્રમાણ નહીં ગુણાદિતાનંદ સ્વામીએ આ સ્વામીની વાતમાં આપણને સૌને આજ્ઞા કરી છે કે આપણા જીવનમાં સર્વાંગી સુખ પ્રાપ્ત કરવા માટે આપણે સંત કહે તેમ કરવું એ આપણા જીવનનું ધ્યેય બનાવવું જોઈએ એ પ્રમાણે જીવન જીવવા માટે આપણે નિરંતર પ્રયત્ન કરવો જોઈએ ગુરુહરી સ્વામીશ્રી પણ આ વાતને વિશેષ વારંવાર સમજાવતા આપણને સૌને કહે છે સંતને કોઈ સ્વાર્થ નથી સંતને એક જ સ્વાર્થ છે સૌ 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 થાવ આવી મંગલકારી ભાવનાથી ભગવાનના પવિત્ર સંત આ પૃથ્વી પર વિચરતા હોય છે સંતને ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના રક્ષક કયા છે સંતો એ આ લોકમાં પણ આપણી રક્ષા કરે છે અને પરલોકમાં પણ આપણી રક્ષા કરે છે ઇતિહાસ પણ આપણે તપાસીએ તો આપણને ખ્યાલ આવશે આ ભારતની ભૂમિ પણ અનેક સંતો આવ્યા અને અનેક ભક્તોની અનેક પ્રકારે રક્ષા કરી આપણને સૌને ખબર છે વાલીઓ લૂંટારું હતો તેને વાલ્મીકી નારદજી જેવા ઋષિ મળ્યા તો તે વાલ્મીક વાલ્મીકી ઋષિ બન્યા નારદજી જેવા સંત મળ્યા તો એના હૃદયનું આખું પરિવર્તન થઈ ગયું અને તે સંત બન્યા અજામિલ મહાપાપી હતો તેને એક ગણિકાના સંબંધે કરીને એક એના અંબોળાનું ફૂલ સૂંઘવાના કર્મ કરીને એની પડતી થઈ પણ જ્યારે સંકાદિક જેવા સંત મળ્યા એક દીકરાનું નામ નારાયણ પાડ્યું જેની સાથે તેને ખૂબ પ્રીતિ અંત કાળે તે દીકરાને વારે વારે બોલાવતો અને એ દીકરાની સાથે હેતે કરીને ભગવાને તેનું ભજન ગણી લીધું અને અંત કાળે તેનું પણ રૂડું કર્યું એક સંતનું અલ્પ વચન પણ જો જીવનમાં પાડીએ તો કેટલી બધી આપણા જીવનમાં રક્ષા થાય છે આપણને સુખ પ્રાપ્ત થાય છે અનેક સંતો પાસે અને શ્રીએ અનેક કથા વાર્તાઓમાં આપણને આ વાત વારંવાર સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે જેમ જેમ આપણા જીવનમાં સંતનું સ્થાન વિશેષ પ્રકારે પ્રાપ્ત થતું જાય તેનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કરતા જઈએ તેમની આજ્ઞા પ્રમાણે સંસારિક વ્યવહારિક આધ્યાત્મિક જીવન જીવતા જઈએ તેમ તેમ આપણું જીવન પશુ જેવા જીવનમાંથી આપણે માનવ જેવું જીવન જીવીએ પછી માનવ બન્યા પછી આપણે ભગવાનના ભક્ત બનીએ અને ભગવાનના ભક્ત બન્યા પછી આપણું હૃદય સાધુ ગુણેયુક્ત બને જેના ફળ સ્વરૂપે આપણે ક્યારેય બીજાનું અહિત ન કરી શકીએ બીજા માટે ખરાબ વિચારી ન શકીએ આવું આપણું હૃદય બની જાય કહેતા ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થવાય આ કડી કાળમાં પણ જેમ જેમ આપણે ગુરુ શ્રી જેવા પુરુષનો યોગ પ્રાપ્ત કરીને તેમની કથા મનન મનનચિંતન કરીને તેમને જીવનમાં અને હૃદયમાં ધારણ કરતા જઈશું તેમ તેમ આ વાત પ્રમાણે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે તેમ આપણું હૃદય બદલાતું જશે અને ગુરુ હરી સ્વામીશ્રી પણ આપણને કાયમ માટે સમજાવે છે છ રાક્ષસો આપણા જીવનમાં વળગ્યા છે એ છ રાક્ષસોની પૂર્ણાહુતિ કરવા માટે સંતની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવવું ખૂબ અનિવાર્ય છે અનેક દોષ સ્વભાવથી યુક્ત આપણું જીવન છે અનેક કર્મોએ કરીને આપણા જીવનમાં નાના મોટા દુઃખ આવતા હોય છે આ જન્મનું કર્મ અથવા પૂર્વ જન્મનું પ્રારબ્ધ કર્મ પણ સંત કહે તેમ કરતા જઈએ તો ધીમે 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 નાના મોટા તમામ પ્રકારના દુઃખ આપણા જીવનમાં નાશ પામે છે આપણો ઇતિહાસ પણ એવો છે અને આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં પણ એ વાત આપણે જોઈ છે એક કરતાં વધારે વખત સાંભળી અને સમજ્યા છીએ પણ આપણા ગયા જન્મના કોક મલિન સંસ્કારો આત્માની સાથે ચોંટેલા છે અને આ જન્મે આપણને ખરાબ મિત્રોનો સંગ અથવા તો સત્સંગમાં રહ્યો એવો જે કુસંગ તે નડવાના પાપે કરીને આપણે સંતોની આજ્ઞા યથાર્થ પાડી શકતા નથી જેને કારણે આપણું પ્રારબ્ધ કર્મ આપણને દુઃખી કરી જાય છે જેને કારણે આપણે આ સંસારમાં સત્સંગ કરવા છતાં પણ આપણું દુઃખ અંતરને વિશેથી ટળતું નથી અને એટલે આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પુરુષોના પ્રસંગનું સ્મરણ કરીને એ પ્રમાણે જીવન જીવવા માટે નિરંતર ભગવાનનું ભજન કરવું જોઈએ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાદિતતાનંદ સ્વામી પોતે પણ એવું જીવન જીવીને આપણને બતાવે છે તેઓ સંતની દીક્ષા લીધા પછી મુક્તાનંદ સ્વામીના મંડળમાં વિચરણ કરતા કરતા સુરત પધારે છે તે વખતના જમાનામાં કોઈ વાહનોની સુવિધાઓ નહોતી જે કંઈ કર્મ કરવું પડે એ ચાલીને કરવું પડતું ઉનાળાના દિવસો હતા ધૂમધકતો તાપ હતો અને તે વખતે સુરતના ભક્તોએ સંતોને જમાડવા માટે કેરી આપી એ કેરી ખૂબ સરસ હતી ફળ મોટું મીઠાસ પણ એમાં ખૂબ અને આવું ફળ જોઈને મુક્તાનંદ સ્વામી અને સંતોને વિચાર આવ્યો કે ભગવાન સ્વામિનારાયણને આપણે આ કેરી જમાડીએ તો કેટલું સરસ પણ સુરતથી ભગવાન છે કાઠિયાવાડમાં ત્યાં ભગવાનને આપવા માટે કોણ જાય મુક્તાનંદ સ્વામીની પાસે બીજા ત્રેવીસ સંતો હતા મુક્તાનંદ સ્વામીની સાથે ટોટલ ચોવીસ સંતો હતા એ લોકો ભેગા બેસીને વિચાર કરે છે અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીની નજર આ ગુણાતીતાનંદ સ્વામી ઉપર પડે છે અને કહે છે કે તમે આપવા માટે જશો બે હાથ જોડીને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામી જેવી તમારી આજ્ઞા તમે કહેશો એમ હું કરીશ મુક્તાનંદ સ્વામી ગુણાત્યાનંદ સ્વામીને કહે છે કે સારું તમે જાઓ હવે તેમની જોડમાં બીજા એક સંતને મોકલવાના હતા બહાર ફરતા થોડી વારમાં એક નાના સંત આવ્યા તેઓ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી મારે ભગવાનના દર્શન કરવા માટે જવું છે માટે આ ગુણાતીતાનંદ સ્વામીની સાથે હું જોડમાં જઉં તમે કહેશો તો પણ હું જઈશ અને તમે ના પાડશો તો પણ હું ગુણાતીતાનંદ સ્વામીની જોડમાં જઈશ મુક્તાનંદ સ્વામી કાંઈ બોલતા નથી અને નાના સાધુની વાતને સ્વીકારી લે છે મુણાત્યાનંદ સ્વામીની એ નાના સંત સુરતથી ચાલતા 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 ભગવાન સ્વામિનારાયણ કાઠિયાવાડમાં કારિયાણીમાં બિરાજમાન હતા ત્યાં પહોંચે છે પાંચ સાત દિવસના લાંબા સમયગાળા દરમિયાન એ કેરીનો ટોપલો માથે ઊંચકવાનો ટાપમાં ચાલવાનો થાક્યા પાક્યા જ્યાં આપણને વિષામો મળે ત્યાં બેસીને આરામ કરીને પછી ત્યાંથી આગળ ચાલવાનું આમ કરતાં 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 પાંચ છ દિવસ પછી ગુણાતીતાનંદ સ્વામી અને નાના સાધુ કાર્યાણીની ધરતી પર પહોંચ્યા ભગવાન સ્વામિનારાયણ સવારનો સુમાર હોય છે અને નિમતરુની નીચે બિરાજમાન છે અને ગુણાત્યાનંદ સ્વામીને જોયા એકદમ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા ગુણાત્યાનંદ સ્વામીએ ભગવાનના ચરણોમાં કેરીનો ટોપલો મૂક્યો અને કીધું કે મહારાજ આપના માટે મુક્તાનંદ સ્વામીએ આ કેરી મોકલી છે આપ સરસ મજાની કેરી આરોગો અમને બધાને આશીર્વાદ આપીને સુખ્યા કરો ગુણાતાન સ્વામીની પ્રાર્થનાથી મહારાજ ખૂબ રાજી થયા અને ગુણાત્યાન સ્વામીને ભેટી પડ્યા પછી તેઓ કહે છે કે મુક્તાનંદ સ્વામીએ તમને જે સ્મરણ કીધા છે બીજા સંતોએ જે સ્મરણ કીધા છે સંતોનું નામ બોલતા જાય અને મહારાજ ગુણાત્યાન સ્વામીને ભેટતા જાય સંતોનું નામ બોલતા જાય અને મહારાજ ગુણાત્યાન સ્વામીને ભેટતા જાય આમ બાવીસ વખત ગુણાત્યાન સ્વામીને ભેટ્યા પછી ગુણાત્યાન સ્વામી એવું કહે છે કે સ્વામી મારી સાથે આ નાના સાધુ પણ છેક સુરતથી ચાલતા આવ્યા છે તેઓ પણ અમારી સાથે ખૂબ કષ્ટ વેઠ્યું છે ત્યારે મહારાજ અંતરે સર્વજ્ઞ પુરુષ ગુણાત્ન સ્વામીની વાતને સમજી ગયા ગુણાતાન સ્વામીની જે ભાવના હતી કે આ સંતને પણ તમે ભેટીને આશીર્વાદ આપો એ મજકૂર જાણીને મહારાજ કહે છે કે તમારી આજ્ઞા છે માટે અમે તેમને ભેટીએ છીએ પણ બાવીસ વખત ભેટવામાં તમને જે મને આનંદ થયો કષ્ટ ન પડ્યું એવું આ એક વખત ભેટવામાં આ સંતને કષ્ટ પડે છે કારણ તેને પોતાના મનનું ધાર્યું કર્યું છે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી તેઓ અહીંયા નથી આવ્યા આ પ્રસંગ પરથી આપણને શીખવાનું મળે આ સત્સંગમાં તો આપણે કેટલા બધા પ્રકારની સેવા કરતા આવીશું પણ ગુણાત્યાનંદ સ્વામી આ વાતમાં આપણને કહે છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને સમજાવતા આપણને કીધું કે મનગમતું કરતો હોય અને ત્યાગ રાખતો હોય પહેલું ત્યાગ બીજું ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય વિચાર કરો કે આપણા હાથ નીચે હજારો માણસો હજારો યુવાનો અથવા તો હજારો ભક્તોને આપણે કદાચ સત્સંગ કરતા હોઈએ અથવા તેમની ગોવાળી કરતા હોય પણ જો તે મનગમતી સેવા હશે તો ભગવાન અને સંત ક્યારેય આપણા ઉપર રાજી નહીં થાય જ્યારે એનાથી તદ્દન વિરુદ્ધમાં અને તે વખતે એવું કહેવાતું કે જે આળસું હોય ઊંઘતો હોય ત્રણ ટાઈમ જમતો હોય એવી રીતે યુક્ત હોય પણ જો પોતાનું મન ગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે સંત કહે તેમ કરવું તે નિર્ગુણ છે આ વાત સમજાવતા સ્વામીજી આપણને કાયમ માટે કહે છે કે સંતની આજ્ઞા પ્રમાણે વર્તીએ ખાલી ટોકરી ખખડાવીશું તો પણ તે ભ્રમરૂપે વર્ત્યા કહેવાશે ધીમે 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 આપણે એ પ્રમાણે આપણને આપ્યા એવા જે ભગવદી સંત પૂ જે પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને આપણને આપે એવા જે પ્રાદેશિક સંત તેના વચને આપણે સરળ થઈને તેની આજ્ઞા પ્રમાણે સેવા કરતા જઈશું તેમ તેમ આપણા હૃદયને વિશે સુખ શાંતિને આનંદ આનંદ પ્રગટ થશે કદાચ આપણા જીવનમાં સુખ પ્રગટ નહીં થાય તો કંઈ વાંધો નહીં પણ નાના મોટા પ્રારબ્ધ થકી આપણી રક્ષા થશે નાના મોટા દેશકાળ થકી આપણા જીવનમાં આપણી રક્ષા થશે અનેક પ્રસંગો દ્વારા આપણને એ વાત શીખવાની મળે છે વર્ષો પહેલાં ગુણાત્યાન સ્વામીના વખતમાં ઉનાના એક વલ્લભજી શેઠ કરીને હતા તેઓ પોતાના દીકરાને પરણાવવા માટે જાન લઈને ઉનાથી ધોરાજી આવે છે રસ્તામાં જૂનાગઢ આવે જૂનાગઢ થઈને તેઓ ધોરાજી લગ્ન કરાવવા માટે ગયા લગ્નનો પ્રસંગ પૂરો થયા પછી પાછા વળતા જૂનાગઢ આવ્યા સૌને વિચાર આવ્યો કે ચાલો ગુણાધ્યાન સ્વામીના આપણે આશીર્વાદ લઈ આવીએ મંદિરમાં ગયા ગુણાધ્યાન સ્વામીને મળ્યા આશીર્વાદ લીધા સાંજનો સુમાર હતો એટલે ગુણાદાન સ્વામી એવું કહ્યું કે રાતનું ટાણું થયું છે માટે તમે સૌ અહીંયા રોકાઈ જાઓ આવતીકાલે સવારે તમે અહીંયાથી નીકળી જજો ત્યારે વલ્લભજી શેઠ અને તેમના સાથી મિત્રો એવું કહે છે કે સ્વામી અમારી સાથે ચૌદ સિપાહીઓ છે એથી આગળ નાની મોટી ખાવા પીવાની અમે તમામ પ્રકારની વ્યવસ્થા સાથે કરીને આવ્યા છે જો તમે જવાની આજ્ઞા આપો તો સારું ગુણાદાન સ્વામી અંતરે અમે પુરુષ હતા તેમને ખબર હતી કે આમના જીવનમાં દુઃખ આવવાનું છે ગુણાતાન સ્વામીએ તે લોકોને જણાવ્યું પણ ગુણાતાન સ્વામીનો મર્મ સમજી શક્યા નહીં ગુણાતાન સ્વામીની જે આજ્ઞા હતી મંદિરમાં રોકાવાની તેઓ પાળી શક્યા નહીં ગુણાતાન સ્વામીને કહ્યું કે સ્વામીજી અમારી પાસે તમામ પ્રકારની સુવિધા છે માટે તમે રાજી થઈને અમને જવાની રજા આપો ગુણાતાન સ્વામીએ કીધું કે સારું તમે જાઓ પણ વાસુકડા ગામના રસ્તે થઈને ન જતા બીજા રસ્તે થઈને તમે જજો બીજું કીધું કે તમારે ત્યાં રોકાવાનું થાય તો તમે ગામમાં રોકાજો કોઈના ખેતરમાં કે સીમમાં તમે ન રહેતા તમારી સાથે ઘરેણાં છે સોના ચાંદીના દાગીનાઓ છે આ બધા જે પૈસા છે તે કદાચ ચોરી જાય ચોરી ન થાય તે માટે તમે ત્યાં તો સારું મુણાધાન સ્વામી તો આવો અંગુલી નિર્દેશ કરીને મહારાજના ભજન સત્સંગમાં ડૂબી ગયા આ બાજુ વલ્લભજી શેઠ ચાલતા ચાલતા ગયા જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ 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 વિચાર આવ્યો કે આપણે ટૂંકા રસ્તે જઈએ તો જલ્દી પહોંચી જઈએ તો વાસુકળા ગામનો જ રસ્તો તેઓએ પસંદ કર્યો ગામમાંથી પસાર થતા થોડા આગળ ચાલ્યા હશે અને વિચાર આવ્યો કે સવારનો મડસ કેનો ચાર વાગ્યાનો સુમાર છે તો આપણે થોડોક જરા અહીંયા આરામ કરીએ આપણા સિપાહીઓ પણ જરા ફ્રેશ થઈ જાય નાહી ધોઈ લે પછી આપણે જઈએ થોડા આરામ કરવા માટે આડા પડ્યા ચોર તો રાત જોઈને બેઠા હતા કે ક્યારેક આ બધા આઘા પાછા થાય અને જેવા તેઓ સિપાહીઓ આગા પાછા થયા પેલા ભક્તોએ આરામ કર્યો તો તે વખતે તેમની પાસે જે દાગીનાની પેટી હતી જે સામાન હતો તે ઊંચકીને ત્યાંથી લૂંટી ગયા જતા રહ્યા સવારે જાગ્યા કલાક દોઢ કલાક પછી ત્યારે ખબર પડ્યો કે આપણા દાગીના તો ચોરાઈ ગયા પણ હવે કોને કહેવું એવા રડતા હૃદયે તેઓ પોતાના ઘરે પહોંચ્યા વલ્લી વલ્લભજી શેઠને ગુણાતાન સ્વામીના શબ્દો યાદ આવ્યા ગુણાતાન સ્વામીની પાસે માફી માંગવાનો વિચાર આવ્યો ત્રણ જ દિવસમાં ઉનાથી પાછા જૂનાગઢ આવ્યા અને ગુણાતાન સ્વામીને નિષ્કપટ ભાવે પ્રાર્થના કરી કે સ્વામીજી આવી રીતે અમે વાસુકડા ગામના રસ્તે ને તમારી આજ્ઞાનો લોપ કર્યો તમારી આજ્ઞા ન પાડી તો અમારા ઘરેણાં પણ ચોરાઈ ગયા અને અમારા રૂપિયા પણ ચોરાઈ ગયા ત્યારે અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ ઉણાધાન સ્વામી એવું કહે છે કે તમે ચિંતા ના કરતા હવે રૂપિયા તો તમને પાછા નહીં ઘરેણાં તો તમને પાછા નહીં મળે પણ રૂપિયા તમને ચોક્કસ પાછા મળશે કહેવાનું તાત્પર્ય મારું એવું છે કે ગુણાતાન સ્વામી જોતા હતા અને તેઓની રક્ષા થાય તેના માટે કહ્યું હતું કે તમે આ રસ્તે ન જતા રાત્રિ ન રોકાતા સીમમાં ન રહેતા ગામમાં રહેજો આવી અનેક પ્રકારની નાની મોટી આજ્ઞાઓ કરી પણ એ આજ્ઞા તરફ આપણી દ્રષ્ટિ નહોતી હોતી આપણી વૃત્તિને આધીન આપણા મોત શોખને આધીન આપણા હૃદયમાં રહેલો જે કળિયુગ અથવા તો નાસ્તિક ભાવ એવો છે કે જે આપણને ખેંચી જાય છે અને આપણે સંતોની આજ્ઞા પાડી શકતા નથી ગુરુવરી સ્વામીશ્રી પણ આવું અનેક વખત આપણને સમજાવે છે એક દિવસ સવારના પરમાં સ્નાન કરીને સ્વામીજી તૈયાર થતા હતા ધોતીયું ધારણ કર્યું અને હાથ ધોવા માટે પાણી હાથમાં છે એક સેવક સ્વામીજીની સામે ઊભા છે એના મુખારવીન તરફ હસતા હસતા સ્વામીજી જુએ છે પેલા સેવકે બે હાથ જોડીને કીધું ત્યારે સ્વામીજી અંગો નિર્દેશ કરતા બોલ્યા કે અમારી એક આજ્ઞાનો લોપ જો કોઈ કરે તો નીચે હજારો કાંટા છે આ કળિયુગની અંદર આપણને માયા ખાઈ જાય અથવા તો હજારો કાંટા એવા છે કે જેને કારણે આપણા જીવનમાં અનેક પ્રકારના દુઃખ પ્રાપ્ત થાય છે ગુણાત્યાયનંદ સ્વામીના જીવનનો બીજો પ્રસંગ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે સંતોની આજ્ઞા પાડવાથી કેવો આપણને સુખ પ્રાપ્ત થાય છે વર્ષો પહેલાં ગુણાત્યાન સ્વામી જુનાગઢ મંદિરમાં ચાલીસ વર્ષ ચાર માસને ચાર દિવસ રહ્યા તેના મહંત તરીકેની ખૂબ સરસ સેવા ભક્તિ કરી તેમાં એક દિવસ મંથલીના જે કલ્યાણજીભાઈ હતા તેમને કોક કાર્યક્રમ માટેનો પત્ર આપવા માટે એક સંતને ગુણાદાન સ્વામી કહે છે મંદિરના એક સેવક એક સંતને બોલાવીને કહે છે કે તમે આ પત્ર આપવા માટે જશો એટલે કહે છે કે ચોક્કસ સ્વામી જરૂર આપી આવું પણ ગુણાદાન સ્વામી આજ્ઞા કરી કે ભજન કરતાં કરતાં જતો સ્વામિનારાયણ 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 ભજન કરતાં કરતાં તમે પત્ર આપવા માટે જજો ભગ ઉણાન સ્વામીની સાથે તેઓની પ્રીતિ હતી ગુણાદાન સ્વામીની આજ્ઞા પાડી ઉણાદાન સ્વામીના વચને ભજન કરતાં કરતાં વંથલી ગયા અને વંથલીથી પાછા આવ્યા જ્યારે જૂનાગઢની ધરતી પર તેઓ આવે છે ત્યારે જૂનાગઢના કાંગરે કાંગરે તેમને ભગવાનના દર્શન થયા ભગવાનની મૂર્તિ દેખાણી અને એ મૂર્તિનું અદ્ભુત સુખ એમને પ્રાપ્ત થયું માત્ર ખાલી આટલી આજ્ઞા ભજન કરતાં કરતાં સેવા કરવાની આજ્ઞા કરી જેના ફળ સ્વરૂપે એના હૃદયને વિશે ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત થયું અને એ જ પ્રમાણે આપણે પણ જો સંતોની આજ્ઞા પ્રમાણે ગુરુ સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે સેવા કરીશું તો આપણા હૃદયને વિશે પણ ચોક્કસ ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત થશે શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ એ પ્રસંગ આપણને સૌને ખ્યાલ હશે આપણે સૌ જાણતા હોઈશું નતાશાના ભૂધર કાકા નામના ભક્તરાજ હતા તેઓ પોતે સત્સંગી પણ તેમના ધર્મપત્ની સત્સંગી નહોતા શાસ્ત્રીજી મહારાજ વારંવાર તેઓના ઘરે જતા અને નાની મોટી સેવા ગ્રહણ કરતા એક વખત શાસ્ત્રીજી મહારાજ તેમના ઘરે સેવા લેવા માટે ગયા ત્યારે તેમના ડોસી આપવાની આનાકાની કરતા હશે છતાં પણ તેઓને પાસેથી સેવા લઈને તેઓને આપે છે જ્યારે તેઓ શાસ્ત્રીજી મહારાજ નતા નતાશાથી પાછા પધારે છે ત્યારે ભાગોળે કાકાને સમજાવે છે કે કાકા તમે તમારી ડોસીને સમજાવજો હું પણ ઠાકોરજીનો છું તું પણ ઠાકોરજીની છે અને આપણી પાસે જે કાંઈ માલ મિલકત છે તે તમામ ઠાકોરજીનું છે શાસ્ત્રીજી મહારાજને કાકા કહે છે કે એ તો નાસ્તિક છે એ સમજે એવી નથી એને શું કહેવું શાસ્ત્રીજી મહારાજે ત્રણ વખત એને કહ્યું કે અમે કહીએ છે ને તમે એને કહેજો હું કહું છું ને તું એને કહેજે આવું કહીને આગ્રહપૂર્વક શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી પસાર થયા શાસ્ત્રીજી મહારાજના વચને કાકાએ પોતાના ધર્મપત્નીને કહેવાની શરૂઆત કરી ત્રણ જ મહિનામાં જ્યારે ફરી પાછા શાસ્ત્રીજી મહારાજનું ગાડું નતાશાની ધરતી પર આવ્યું ત્યારે એમની ડોસીએ કીધું કે જો પેલા સાધુ આવે છે હું પણ ઠાકોરજીની છું તમે પણ ઠાકોરજીના છે જે હોય તે સંતોને આપો તો એના હૃદયનો ભાવ બદલાઈ ગયો એના હૃદયનું આખું પરિવર્તન થઈ ગયું એના અંતરને વિશે ભગવાને એવું મનાવી દીધું કે આ તમામ પ્રકારની મિલકત છે આ તમામ પ્રકારના જે પૈસા કે આપણી પાસે સુખ સંપત્તિ છે એ ભગવાન અને સંતને લઈને છે આ કળિયુગમાં આપણે જીવીએ છીએ તો માયાની અંદર જીવીએ છીએ હું અને મારું એમાંથી આપણે ક્યારેય બહાર નીકળતા નથી મારું પરિવાર મારી મિલકત મારો પૈસો આ બધી માયાના સંસ્કારો એવા આત્માની સાથે ચોંટેલા છે કે જે આપણને ભગવાનનું ભજન ન કરવા દે જે આપણને સત્સંગના માર્ગે આગળ ન ચાલવા દે જે આપણને સત્સંગ કરવા છતાં પણ અંતરને વિશે ભગવાનનું સુખ આપણે ધારણ કરી શકતા નથી અને એટલા માટે તો ભગવાને આપણને આ મનુષ્યનું દેહ આપ્યું છે એટલા માટે તો આપણને ગુરુવારી સ્વામીએ સત્સંગના યોગમાં લીધા છે અને એટલા માટે તો સ્વામીજી વિધવિધ પ્રકારની સેવા કરાવીને આપણા આત્માની સાથે ચોંટેલા આવા મલિન સંસ્કારોને નાશ કરી રહ્યા છે પણ જેમ જેમ આપણે સંતના વચને સેવા કરતા જઈશું સંતની પાસે સરળ થઈને સેવા કરતા જઈશું સંતની આજ્ઞા પ્રમાણે સેવા કરતા જઈશું તેમ તેમ આપણું દુઃખ ટળતું જશે અને આપણા જીવનમાં સાચું સુખ આપણને પ્રાપ્ત થતું જશે ભગવાન અને ભગવાનના આવા સંતો એ વિઝનરી છે પારદર્શક છે ભવિષ્યનું જોનારા છે ઉણાધ્યાન સ્વામીએ પણ સ્વામીની વાતમાં લખ્યું છે કે આ સંત તો દીર્ઘદર્શી છે ભગવાન જેવા સાધુ છે બાવા કે વૈરાગી નથી પણ તેની પાસે સરળ થઈને આજ્ઞા નથી પડાતી તેટલું જ આપણા જીવનમાં દુઃખ છે યોગી બાપાના જીવનમાં એક પ્રસંગ બન્યો શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો આફ્રિકાની ધરતી પર એક નારાયણસિંહ નામના સરદારજી ભારતની ધરતી પર આવે છે સત્સંગી હતા સમયમાં લાભ લીધો અને ત્યાર પછી તેઓએ પાછા જવાનું હતું જ્યારે પાછા જવાનું હતું ત્યારે યોગી બાપા ગોંડલ બિરાજમાન હતા બાપાને મળવા માટે ગયા આશીર્વાદ લેવા માટે ગયા હવે બાપાને તો આ વસ્તુ ખબર હતી કે નારાયણસિંહ જશે તો તેઓને બહુ મોટું દુઃખ આવવાનું છે માટે તેઓની સાથે સહજતાથી વાતો કરતાં કરતાં કીધું કે તમે એક બે દિવસ અહીંયા રોકાવ નહીં એટલે નારાયણસિંઘે કીધું કે સ્વામીજી મારી પ્લેનની ટિકિટ છે અને બે દિવસ પછી મારે જવાનું છે જો તમે કહો તો ટિકિટ હું કેન્સલ કરું તે કે આ ટિકિટ આપણે કેન્સલ કરો પણ બે દિવસ અહીંયા મંદિરમાં રહો અને અમારી સાથે સત્સંગ કરો અને બે દિવસ પછી તમે જજો એ યોગી બાપાના વચને એ ભગત નારાયણસિંહ સરદારજી રોકાઈ ગયા અને બને છે એવું કે બે દિવસ પછી યોગી બાપાએ સામે થઈ ગયું હતું કે જાઓ ગુરુ હવે ઘેર જાઓ અને તમારી પ્લેનની ટિકિટ બુક કરાવો અને પછી તમને આફ્રિકા જવાની છૂટ છે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ સમાચાર વાંચ્યા કે જે પ્લેનમાં તેઓ જવાના હતા એ પ્લેનને એક્સિડન્ટ થાય છે પ્લેન ક્રેશ થઈ જાય છે અને એની અંદર બેઠેલા તમામ માણસોનું મૃત્યુ થાય છે તો કહેવાની ભાવના યોગી બાપા એવા વિઝનરી પુરુષ હતા ભવિષ્યનું જોનાર પુરુષ હતા નારાયણસિંહની રક્ષા કરવા માટે એવું કીધું કે તમે બે દિવસ માટે અહીંયા મંદિરમાં રોકાઈ જાઓ તેમને આજ્ઞા પાડી તો તેઓની રક્ષા થઈ અને આજ્ઞા ન પાડી તો આપણા જીવનમાં ઘણા બધા પ્રકારનો દુઃખ આવે છે અનેક ભક્તોના જીવનમાં આજે વર્તમાન સમયે પણ જોયું છે કે ગુરુ સ્વામીશ્રી આવા વારંવાર અંગુલી નિર્દેશ કરવા છતાં આજ્ઞા આપવા છતાં માર્મિક વચનો ઉચ્ચારવા છતાં એ વાતને પકડાતી નથી અને આજ્ઞા પાડી શકાતી નથી અને આજ્ઞા ન પાડવાથી ઘણા બધા પ્રકારનો દુઃખ થાય છે રાજકોટના બે ભક્તો એક દિવસ હરિધામની ધરતી ઉપર શિબિર માટે આવ્યા શિબિર પૂરી થયા પછી બે હાથ જોડીને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી હવે અમે ઘરે જઈએ છે સ્વામીજીએ પૂછ્યું કે સામા જવાના છો તો એમને કીધું કે સ્વામીજી બસમાં બુકિંગ કરાવ્યું છે અને એમાં જ જઈએ તો સ્વામીજી એવું કીધું કે આજની રાત રોકાઈ જાઓ સવારે જજો તેઓ હરિધામની ધરતી પર રોકાઈ જાય છે સવારે વહેલા તૈયાર થઈને અહીંયાથી નીકળે છે બસનું બુકિંગ કરાવીને બસમાં બેસીને તેઓ જાય છે બગોદરાના ચાર રસ્તા વચ્ચે બસને એક્સિડન્ટ થયેલી જોઈ ટ્રાફિક ખૂબ હતો ધીમે 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 બસ એમાંથી પસાર થાય છે તો નજીક આવ્યા એટલે ખબર પડી કે જે બસમાં તેઓ પોતે જવાના હતા એ જ બસને એક્સિડન્ટ થયો એમાં બેઠેલા કેટલા બધા માણસોનું મૃત્યુ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે સ્વામીજીએ આપણી રક્ષા કરી જો સ્વામીજીની આજ્ઞા ન પાડી હોત તો પેલા બે ભગત જે રાજકોટથી આવ્યા હતા તેઓનું શું થાય પણ સ્વામીજીની આજ્ઞા પાડી તો દેહની પણ રક્ષા કરી અને સત્સંગના માર્ગે પણ તેઓને આગળ ચલાવે આમ ભગવાન અને સંત નિરંતર આપણી પ્રારબ્ધ થકી રક્ષા કરતા હોય છે પણ આપણી બુદ્ધિ એવી છે કે જે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ નથી મૂકી શકતી ભગવાન અને સંતના વચનને વિશે સંશય ઊભો કરે છે બુદ્ધિના તર્કે કરીને આપણે તેઓને સમજાવી દઈએ છે તેમની આજ્ઞા આપણે પાડી શકતા નથી જો નિસંશયપણે તેઓનો આપણે સ્વીકાર કરીએ તેઓની આજ્ઞા પાડીએ તો તેમના તેમનામાં રહીને તો ભગવાન કાર્ય કરે છે તેમના થકી આપણી રક્ષા થઈ વર્ષો પહેલાં હરિધામની ધરતી પર એક સેવક હતા આર્થિક પરિસ્થિતિ બહુ ગરીબ દરજીનું કામ કરે અને એ કાર્ય કરતાં 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 પોતાનું ગુજરાન ચલાવે પણ થોડા ઘણા દેશકાળ આવ્યા હશે અને તેઓને દેવું થઈ ગયેલું એક દિવસ જૂના અને દેશમાં હરિસ્મૃતિમાં સ્વામીજી સવારના પરમાં બિરાજમાન હતા ત્યાંથી તેઓને વિદેશ જવાનું હતું પૂજા પૂરી થયા પછી પહેલાં ભગત સ્વામીજીના આશીર્વાદ લેવા માટે આવ્યા સ્વામીજી ઊભા થઈને મંદિરે જતા હતા ચાલતા ચાલતા પેલા ભગતે પોતાના દેશકાળની વાત કરી એટલે સ્વામીજીએ એવું કીધું કે આ શાસ્ત્રીજી મહારાજની યોગજી મહારાજની ડેરી છે તો અહીંયા ઘડી આવજે અને રોજ અહીંયા એકાવન પ્રદક્ષિણા ફરજે જ્યાં તારા દેશકાળ સારા થઈ જશે એક વર્ષ પછી જ્યારે ફરીથી એ ભગત આવ્યો અને સ્વામીજીને વાત કરી તો સ્વામીજીને કીધું કે સ્વામીજી મારા જીવનમાં હજી દેશકાળ તો એવાને એવા જ છે સ્વામીજીએ તરત એને કહ્યું કે ગઈ વખતે તું મને મળ્યો ત્યારે મેં તને કંઈક વાત કરી હતી યાદ છે એ કહે કે હા સ્વામીજી તમે મને અહીંયા મંદિરે આવવાની આજ્ઞા કરેલી ને એકાવન પ્રદક્ષિણા ફરવાની વાત કરેલી તો સ્વામી કહે કે ત્યાં કર્યું નહીં સ્વાઈ કર્યું તો ખરું પણ મને તમારામાં વિશ્વાસ નહોતો તમારી આજ્ઞા મેં સો ટકા નથી પાડી મારા જીવનમાં એમ કે તમે હસતા હસતા બોલો છો તો કદાચ ગપ્પુ મારતા હશો સ્વામી કહે કે સાધુ હરિપ્રસાદ ગપ્પુ મારે તો એ આ બ્રહ્માંડમાં ક્યારેય ખોટું ન પડે તો એ સ્વામીજીના વચનમાં વિશ્વાસ રાખીને જો એ વચનને અધ્ધર ઝીલીએ આજ્ઞા પ્રમાણે આપણે સરળ થઈને સેવા કરીએ તો મને ચોક્કસ વિશ્વાસ છે ગમે તેવું પ્રારબ્ધ હોય ગમે તેવું દુઃખ આવવાનું હોય ઉણાદાન સ્વામીની વાતમાં લખ્યું છે કે વાદળ ફાટી જાય એટલું મોટું દુઃખ આવવાનું હોય તો પણ મહારાજ આપણી રક્ષા કરે પણ ત્યાં આપણે સંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડે અને એવું પણ આપણા ભક્ત સમાજમાં આપણે જોયેલું છે અમદાવાદના અમદાવાદમાં આપણા એવા એકાંતિક ભક્તરાજ જસુભાઈ મહેતા કરીને છે વર્ષોથી પહેલાં તેઓ રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા હતા તેઓને માત્ર ત્રણ હજાર રૂપિયા પગાર હતો સ્વામીજી વિચરણ કરતા કરતાં તેઓના ઘરે પધરામણી કરે છે સ્વામીજી પૂછે છે કે તું શું કરે છે એમને જણાવ્યું કે સ્વામીજી આવી રીતે કંપનીમાં હું નોકરી કરું છું કેટલો પગાર આપે છે તો કહે કે ત્રણ હજાર રૂપિયા તો સ્વામીજી એવું કીધું કે નોકરી છોડ તો અમદાવાદ આવતો રહે અમદાવાદ આવીને નોકરી કર તો તેઓ રખિયાલની ધરતી પર આવે છે અને એક પેપર મિલમાં કામ કરે છે ત્યાં તેઓને તેરસો રૂપિયા મહિને પગાર મળે હવે એક બાજુ ત્રણ હજાર રૂપિયા પગાર અને બીજી બાજુ તેરસો રૂપિયાની નોકરી તો સત્તરસો રૂપિયાનો દર મહિને ખોટ લૌકિક રીતે આપણે વિચાર કરીએ આપણી બુદ્ધિથી આપણે વિચાર કરીએ કે સારું આપણે ખોટ ખાઈને આ ધંધો કરવાનો પણ ના સ્વામીજી જેવા પુરુષ એ આપણને ક્યારેય ખોટું ન કહેતા હોય સ્વામીજી જેવા પુરુષ એ નિરંતર આપણને સુખ્યા કરવા માટે પ્રયત્ન કરતા હોય પણ એ સ્વામીજીની આજ્ઞા આપણે પાડીએ તો સુખી થઈએ અને આજ્ઞા ન પાડીએ તો આપણા જીવનમાં સુખ મળે નહીં જસુ મહેતાએ વિશ્વાસ રાખીને સ્વામીજીનું વચન અંતર જીલ્યું મન બુદ્ધિને બંધ કરી દીધા અને રખિયાલની ધરતી પર નોકરી કરવાની શરૂઆત કરી જેમ જેમ તેઓ સરસ નોકરી કરતા ગયા તેમ તેમ તેના જે માલિક માલિક હતા તેના જે મેનેજર હતા તેને એ કંપનીમાં પહેલાં પાર્ટનર બનાવ્યા અને ત્યાર પછી બહુ ઓછા પૈસે આખી કંપની જ આખી ફેક્ટરી જ આખી પેપર મિલ જ એને આપી દીધી તો કહેવાની ભાવના મારી એટલી છે કે એટલી બધી પેપર મિલના માલિક એ જસુભાઈ મહેતા બની ગયા કહેવાનું તાત્પર્ય મારું એટલું છે કે જો સ્વામીજીની આજ્ઞા પ્રમાણે ત્રણ હજાર રૂપિયાની નોકરી પડી તો આજે કરોડો રૂપિયાની પ્રોપર્ટીના માલિક તેઓ બન્યા અને જીવનમાં લૌકિક સુખ પ્રાપ્ત થયું જો આ રીતે સુખ પ્રાપ્ત થતું હોય તો આપણા જીવનમાં કેમ ન થાય આપણા સોખડા ગામના સરપંચ છે રાજુભાઈ વર્ષો પહેલાં સ્વામીજીએ તેઓને વાત કરી હતી એક ભાઈને કોઈક પૈસાની જરૂર હશે એટલે જમીન વેચવાની હતી તો આઠસો રૂપિયાની ચોરસ ફૂટની જમીન તેઓ વેચવા માટે તૈયાર થાય એટલે રાજુભાઈને બોલાવીને સ્વામીજીએ કીધું કે આ જમીન તમે લઈ લો દિવસો પસાર થતા ગયા નાની મોટી સમય વાર તહેવારે રાજુભાઈ આવીને સ્વામીજીને પૂછતા કે સ્વામીજી પેલી જમીન છે એ આપણે નકામી પડી રહી છે તમે કહો તો આપણે વેચી જઈએ થોડોક સમય વધારે પસાર થયો બે ત્રણ વર્ષનો ફરીથી સ્વામીજીને મળ્યા સ્વામીજીએ તેઓને એ જમીન વેચવા ન દીધી સ્વામીજી અંતર્યામી પુરુષ છે તેમને ખબર છે પણ રાજુભાઈ પણ એવા એકાંતિક ભક્તરાજ સ્વામીજીના વચનમાં ક્યારેય વિશ્વાસ છોડે નહીં સ્વામીજીની આજ્ઞા અધ્ધર પાડે જેના ફળ સ્વરૂપે ત્રણ ચાર વર્ષના ટૂંકા ગાળા પછી મજુસર જીઆઈડીસીનો વિકાસ થયો અને આજુબાજુ ફેક્ટરીઓ નજીકમાં આવી ત્યારે એ આઠસો રૂપિયાની ચોરસ ફૂટની જમીન બાવીસસો રૂપિયાને ચોરસ ફૂટના ભાવે તેઓની વેચાઈ તો તે વખતે સ્વામીજીને પૂછવા માટે આવ્યા સ્વામીજીએ કીધું કે હવે તમે એ જમીન વેચી દો તો કહેવાનું તાત્પર્ય લૌકિક રીતે પણ આપણા જીવનમાં સુખ શાંતિનો આનંદ પ્રાપ્ત થાય તેના માટે વિધવિધ પ્રકારની આવી સ્વામીજી આપણને આજ્ઞાઓ કરતા હોય છે પણ એ આજ્ઞા આપણે પાડી શકતા નથી જો આજ્ઞા પાડીએ તો આપણા જીવનમાં સુખ પ્રાપ્ત થાય અને આજ્ઞા ન પાડીએ તો આપણા જીવનમાં દુઃખ આવે અને ત્યાર પછી પણ આપણે તો રડતાં રડતાં હરિધામ જ આવવું પડે છે સ્વામીજીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી પડે છે કે સ્વામીજી મારા જીવનમાં આવું દુઃખ આવ્યું તો આપણે વિશ્વાસ મૂકીને સરળ થઈને આંખના સુકામ ન પાડીએ વર્ષો પહેલાં અમેરિકાની ધરતી પર સ્વામીજી જતા બે ત્રણ વખતનું વિચરણ કરી આવ્યા પછી એક ભક્તરાજ આપણા સત્સંગના યોગમાં આવેલા તેઓનો એક સ્ટોર હતો અને એ સ્ટોર પર સ્વામીજીની પધરામણી કરાવે છે પધરામણી કરાવ્યા પછી તેઓ હરિધામની ધરતી પર સ્વામીજી પરત પાછા આવે છે એકાદ વરસનો ટૂંકો ગાળો પસાર થયા પછી એક દિવસ સ્વામીજી અહીંયાથી વડોદરા જાય છે વડોદરા જઈને સ્વામીજી એવું કહે છે કે આ ભગતને ફોન લગાડો એમને એવું કહે છે કે તમારો જે આ સ્ટોર છે ને એને તમે બે જ દિવસમાં ખાલી કરી દો હવે સ્ટોરના જે માલિક હતા તેની મતી ખરાબ થઈ ગઈ તેને વિચાર આવ્યો કે હું સ્ટોર ચલાવતો હતો તો સારો નહોતો અને આ સ્વામિનારાયણનો ભગત આવ્યો છે એ સ્ટોર ચલાવે છે તો એને તો વધારે પૈસો કમાવાનો મળે છે માટે એની સ્ટોરની અંદર જે કંઈ પ્રોપર્ટી છે એ આખી બધી જ આપણે હાઇજેક કરી લેવી છે માટે એને પોલીસને ફરિયાદ કરી બે દિવસ એના પેપરમાં ગયા તૈયાર કરવામાં તો આ બાજુ સ્વામીજીએ એને આજ્ઞા કરી કે નાનકડી ખીલી જેવી વસ્તુ પણ તું એ સ્ટોરમાં રાખીશ નહીં અને છેલ્લે કંઈ ન મળે તો તારી ભાડાની ટ્રક લઈ આવજે અને બધો સામાન તું ટ્રકમાં ભરી દેજે પણ એ સ્ટોરની અંદર તો એક નાની ખીલી પણ તું રાખીશ નહીં ભગત એવો નિષ્ઠાવાળો હતો ભગતને એવો સ્વામીજીમાં વિશ્વાસ હતો ભગતે સ્વામીજીની આજ્ઞા અધર પાડી સ્ટોર ખાલી કરી નાખ્યો ત્રીજે દિવસે જ્યારે પોલીસને લઈને પેલો સ્ટોરનો માલિક આવે છે શટરનો દરવાજો ખોલીને લોક તોડીને અંદર આવે છે તો જેવો સ્ટોર એને ખાલી આપ્યો હતો એવો સ્ટોર પાછો પ્રાપ્ત થયો પણ સ્વામીજી પણ પણે ભગતની રક્ષા કરી જો આજ્ઞા પાડી તો રક્ષા થઈ માટે ગુણાદાન સ્વામીની આ વાત પ્રમાણે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે કદાચ આપણી બુદ્ધિએ કરીને આપણું મન ગમે તે વિચારે પણ એ મન બુદ્ધિના તર્ક વિતર્ક અને એ વિચારોને બાજુમાં રાખીને ક્યારેય આજ્ઞાનો લોપ ન કરવો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે આ બસો ને બાર જે આજ્ઞાઓ છે ગુરુવારી સ્વામીશ્રી આપણને કાયમ માટે સમજાવે છે કે શિક્ષાપત્રી પ્રમાણે આપણે જીવન જીવવું ભગવાન સ્વામિનારાયણે આપણા સૌની રક્ષા કરવા માટે નાના 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 નિયમો આપણને જે આપ્યા છે એ પ્રમાણે આપણે નિરંતર એ આજ્ઞા પાડવી અને જો એ આજ્ઞા પાડતા જઈશું તો નાના મોટા પ્રારબ્ધો થકી રક્ષા થશે આજે સ્વામીજી એવો સંતો દ્વારા પણ કાર્ય કરી રહ્યા છે આપણા મંદિરમાં કોઠારી સ્વામી હતા એ કોઠારી સ્વામીની પાસે વડોદરાનો એક યુવક આવે છે તેની પાસે નાનકડું ઘર હતું પણ દેશકાળ ખૂબ હતા તેઓના આર્થિક વ્યવહાર સારા નહીં એટલે દેવું થઈ ગયેલું તેની પાસે એક દિવસ આવીને કોઠારી સ્વામીજીને વાત કરી કે સ્વામીજી મારી પાસે આવું દેવું છે આવી પપ્પાની નોકરી નથી ઘરમાં આટલા પરિવારના સ્વજનો અમે શું કરીએ એટલે કોઠારી સ્વામીજીની એક નિયમ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે સ્વામિનારાયણ 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 ધૂન કરાવડાવે કોઠારી સ્વામીજીએ ભજન કરાવ્યું અને તેઓને કીધું કે તારી આજુબાજુમાં સાનો ધંધો ચાલે છે એટલે એને કીધું કે ધંધા તો બધા જ પ્રકારના છે તમે કહો એ પ્રમાણે હું કરું પેલો બી એવો સંતના વચનમાં વિશ્વાસ મૂકીને જીવનારો દીકરો હતો તો કોઠારી સ્વામીજીએ તપાસ કરી કે આ તારી આજુબાજુમાં ચાની લારી છે કે કે હા તો એ લોકો ચા લે કે ના લે કે કે એક કામ કર તું મોટા બજારમાં જવાનું મંગળ બજારમાં જજે અને ત્યાંથી ચા ખરીદી લાવજે અને તેના નાના 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 સેમ્પલ બનાવીને ચાની લારીએ લારીએ તું આપવા જજે એક જગ્યાએ આપજે બીજી જગ્યાએ આપજે ત્રીજી જગ્યાએ આપજે આમ કરતાં કરતાં તું ચા વેચવાનું ચાલુ કર કોઠારી સ્વામીજીના વચને એ એ દીકરાએ ચા વેચવાની શરૂઆત કરી આજે વિચાર કરો કે વ્યક્તિ પાસે નાનકડી ત્રણ ટેમ્પી છે થ્રી વ્હીલ અને પોતાનું ત્રણ માળનું પાક્કું મકાન બનાવી દીધું ખાલી સંતના વચને માત્ર ચા વેચવાનો વ્યવસાય કર્યો તો એના જીવનમાં આજે પણ લૌકિક પ્રકારના દેશકાળ દૂર થઈ ગયા અને સરસ મજાને સત્સંગ કરવાની સાનુકૂળતા કરી આપી આવા તો અનેક પ્રસંગો આપણે સંતોની આજ્ઞા પાડવાથી આપણા પ્રદેશમાં નાના મોટા પ્રકારના તમામ દુઃખ દૂર થયા હોય એવા આપણે પ્રસંગો જોયા હશે પણ જેમ જેમ આપણે આપણા પ્રસંગોનો વિચાર કરતા જઈએ તેમ તેમ આપણા જીવનમાં એવું જીવન જીવવાનું બળ પ્રાપ્ત થતું જાય આજે પ્રાદેશિક સંતો આપણા પ્રદેશમાં વિચરણ કરવા માટે આવે છે જો આપણે ખરેખર વિશ્વાસ રાખીએ જો ખરેખર તેમના જીવનમાં આપણે વિશ્વાસ મૂકીને આજ્ઞા પાડીએ તો એના જીવનમાં ચોક્કસ સ્વામીજી કાર્ય કરે છે વર્ષો પહેલા એક દિવસ હરિધામની ધરતી પર દિવાળીનો સમય હતો અને દિવાળીના ઉત્સવો દરમિયાન અનેક દીકરાઓ હરિધામની ધરતી પર બંટા ગોળી વાળવાની સેવા માટે આવ્યા હતા ત્રણ ચાર દિવસનો આવા સેવાનો ઉત્સવ હતો અને બધા દીકરાઓ સેવા કરવા માટે આવતા એક પ્રદેશના એક દીકરાઓ આવ્યા ત્રણ દિવસની સેવા પૂરી થયા પછી ઘરે પાછો જવાનો સમય હતો બપોરને બાર સાડા બારના સુમારે બધા યુવકો જમી કરીને બેઠા હતા અને થોડીક મંટા વાળવાની સેવા ચાલતી હતી ત્યારે તેમના પ્રાદેશિક સંત ફરતા ફરતા ત્યાં આવ્યા અને પેલો દીકરાને એકદમ મનમાં વિચાર આવ્યો કે મારે ઘર બનાવવાનું છે તેનું મૂર્ત કરવાનું છે તો ક્યારે કરીએ એટલે દીકરાએ પ્રાદેશિક સંતને જણાવ્યું કે સ્વામી મારે મકાન બનાવવું છે તો એનું મૂર્ત તમે મને જોઈ આપો મારે તો સ્વામીજીના આશીર્વાદ લેવા માટે જવું છે મને સ્વામીજી પાસે લઈ જશો હવે બપોરે એક દોઢ વાગ્યાનો સુમાર હતો અને તે વખતે સ્વામીજી થાળ લીધા પછી નાદુરસ તબિયતને કારણે કદાચ દર્શન ન આપી શકે એવી પરિસ્થિતિ હતી એટલે સંતે સમજાવ્યું કે જો સ્વામીજીના દર્શન થશે તો તને અપાવીશું પણ તારો જવાનો તો સમય થઈ ગયો છે તો તું કેવી રીતે સ્વામીજીને મળી શકીશ તો કહે કે સારું કદાચ સ્વામીજી ના મળે તો કંઈ વાંધો નહીં તમે તારીખ આપી દો તમે જે સમય આપો એ સમયે હું મકાનનું મુહૂર્ત કરીશ એટલે સંતે ઠાકોરજીને સ્વામીજીને પ્રાર્થના કરીને એવું કીધું કે આ દિવાળીના દિવસો નજીક આવે જ છે ધનતેરસે સારું મુહૂર્ત કહેવાય માટે તું ધનતેરસના દિવસે મકાન બનાવવાની શરૂઆત કરી દેજે પહેલાં દીકરાના હૃદયની વિશે આનંદ થઈ ગયો સંતો તો યોગી આશ્રમમાં જઈને આરામમાં પધાર્યા તો થોડી વારમાં સ્વામીજી દર્શન આપવા માટે યોગી આશ્રમ પોતાના અનિર્દેશમાંથી અમૃતસોલમાં પધાર્યા જ્યાં દીકરાઓ બંટાગોળી વાળવાની સેવા કરતા હતા સ્વામીજી ફરતા 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 જે દીકરાનો સંકલ્પ હતો કે મારે મકાન બનાવવું છે અને મૂર્તનો સમય પૂછવો છે એ જ દીકરાની પાસે આવીને સ્વામીજી ઉભા રહ્યા પેલા દીકરાને પગે લાગવાનો સમય આપ્યો બે હાથ જોડીને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મારે મકાન બનાવવાનું મૂર્ત કાઢવાનું છે તમે મને તારીખ ના આપો સમય આપવાનું હું ક્યારે મકાન બનાવું તો સ્વામીજી પણ એ સહજતાથી બોલી ગયા કે તું ધનતેરસના દિવસે મકાન બનાવજે તો પ્રાદેશિક સંત અને સ્વામીજી બંને જુદા નથી બંનેના હૃદયને વિશે રહેલી આજ્ઞા તો એક જ છે પણ જો વિશ્વાસપૂર્વક આપણે સ્વીકારીએ તો આપણા જીવનમાં તેનો અનુભવ થાય તેમના આજ્ઞા પ્રમાણે જીવીએ તો નાના મોટા દેશકાળ અને પ્રારબ્ધ થકી આપણી રક્ષા થાય પણ એ વિશ્વાસપૂર્વક આપણે સ્વીકારી શકતા નથી જેના ફળ સ્વરૂપે સત્સંગમાં રહેવા છતાં પણ આપણા જીવનમાં આપણે આપણા દુઃખનો અનુભવ કરીએ છીએ આજે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરતા જઈએ ગુરુ હરી સ્વામીશ્રી આપણને કહે છે કે જેમ જેમ સંતની આજ્ઞા પાડતા જઈએ તેમ તેમ ભગવાનની મૂર્તિ હૃદયમાં કંડારાતી જાય અને આપણા પ્રારબ્ધ થકી આપણી રક્ષા થતી જાય આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે પહેલાં સંતોની સાથે આપણને પ્રીતિ થાય પછી એના વચનમાં વિશ્વાસ આવે પછી આપણે એમની આજ્ઞા પાડીએ અને પછી આપણું પ્રારબ્ધ બદલાય પછી ભગવાન આપણી રક્ષા કરે પછી ભગવાન આપણી મદદ કરવા માટે આવે તો આ કળિયુગમાં અનેક પ્રકારના દુઃખોની વચ્ચે આપણે જીવન જીવીએ છીએ સુખી થવા માટે તો સત્સંગ કરીએ છીએ અને એટલા માટે તો ગુરુવારી સ્વામીશ્રી કહે છે કે સૌ સુખિયા થાવ સૌ સુખિયા થાવ સૌ સુખિયા થાવ આવી મંગલકારી ભાવનાથી સંતો આ ધરતી પર વિચરતા હોય છે નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરી રહ્યા છે તો તેઓની આજ્ઞા પ્રમાણે સંસાર અને વ્યવહારના કર્મો કરીશું તેઓની આજ્ઞા પ્રમાણે ભજન અને સત્સંગ કરીશું તો અમને ચોક્કસ વિશ્વાસ છે આપણને આલોકનું સુખ પણ પ્રાપ્ત થશે અને પરલોકનું સુખ પણ પ્રાપ્ત થશે તો આજના શુભ દિવસે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના ગુરુહરી સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના ગુણાતીતાનંદ સ્વામીની આ વાત પ્રમાણે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે એ વાત અમારા અંતરને વિશે મનાઈ જાય એનું અનુસંધાન રાખીને અમે નિરંતર ભજન કરીએ અમે અમારું મન બુદ્ધિનું છોડીને સંતોની પાસે સરળ વર્તી શકીએ તેવા બળ બુદ્ધિને શક્તિ મને ને આપણને સૌને સ્વામી શ્રી પ્રદાન કરે એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય દિવ્યા સાક્ષર મુખદાવતારાધિપ यं सीपुरुषोत्तमं मुनिवरैवेदादिकीर्तिं विभो धन्मलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा तरफ आज स्वामिनीया સવારે મેં સ્થૂળ બાહ્ય દ્રષ્ટિની વાત કરી હતી અત્યારે હું સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિની વાત કરી રહ્યો છું જેની તમને ખબર છે જ સવારે મેં કહ્યું હતું કે વર્ષોની કથા વાર્તા હું ફરી સાત પાંચ સાત દિવસમાં તમને ફરીથી કહેવાનો છું પણ તમને સ્વાધ્યાય કરવાનો ખ્યાલ આવે અને ભજનમાં ઊભા થતા વિઘ્નો તો ઊભા કરેલા વિઘ્નોનો ખ્યાલ આવે તે માટે જ ફરીથી જણાવો છું વર્ષો પહેલાં મેં સનસન કહ્યું હતું કે અહીંયા એક વાત લખો જોકે શતાબ્દીની આજુબાજુ બીજાને સમજાવવાનો આગ્રહ છે બીજાને સમજાવવાનો જે આગ્રહ છે એ સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ છે એની શક્તિ ક્યારે સ્ટોર્ડ ન થાય વાત કરું છું કાયમ એક જાતનું એક ઢાપણ છે યોગીજી મહારાજ કાયમ કહેતા કાયમ એટલે કાયમ વર્ષોથી વાસા ભરીએ પોતે પોતાના ગુરુ થવું પોતાના આત્માની યાત્રા કેવી રીતે ચાલે છે પોતાના આત્માનું જતન કેવી રીતે કરવું પોતે કેવા છીએ ક્યાં છીએ તેનું ધ્યાન રાખવું જેના ફળ સ્વરૂપે પ્રભુ બુદ્ધિયોગ આપી દે પોતે પોતાના ગુરુ થવું સ્વામીજી એક વાત કાયમ કહેતા બે લહરકા પોતાની ડાળીને મારી લેવા ધોબી એ ધૂબી ક્યારેય નથી હું એક વાત કાયમ કહું છું ટુ એક્ઝિબિટ હિઝ ઓન સેલ્ફ ગ્રેટેસ્ટ ડિઝીઝ ઓફ ધ ઇચ એન્ડ એવરી હ્યુમન બીંગ આ બધી વાતો એક ને એક છે પોતાની જાતનું પ્રદર્શન કરવું એગુણાથીત જ્ઞાનની દ્રષ્ટિએ છિરાટ છે પ્રભુની એક ઉપેક્ષા છે પ્રભુના મહિમાની કુકચાસ પ્રભુ તરફ પ્રીતિ નથી એટલે સ્વામીએ કહ્યું છે કે ભગવદીના સમાગમે કરીને નિષ્ઠા વધારવી જો આ વાત તરફ ધ્યાન રાખીએ જીવો બીજાને સમજાવવાનો આગ્રહ છે ક્યારે ક્યારે પોતાને સમજવાનો આગ્રહ હોય પ્રથમ વતના સોન પ્રમાણે એક ગુણ સહજ સિદ્ધ થાય જે પોતા તરફ જ નજર રાખશે એ ક્યારેય કોઈનો અભાવ ગુણ લઈ શકશે નહીં એને લેવાનું મન નહીં થાય બુદ્ધિ ડાપનનું મૂળભૂત કારણ છે બુદ્ધિ શંકાશંકા તરકતર્કનું મૂળભૂત કારણ છે બુદ્ધિ અહમની બીજી સાઈડ જ છે ચિત્ત મનનું બીજું બીજી સાઈડ છે બુદ્ધિ અહમની બીજી સાઈડ છે ચિત્તમાં નરી વાસનાનું જગત મનમાં નરિયું વાસનાનું જગત બુદ્ધિ અને અહમ બંને દેવતાઓમાં નર્યો અહંકાર જ છે જ પોતા તરફ નજર રાખીશું તો બીજાને સૂચન કરવાનું એકદમ મન નહીં થાય જો બીજાને સૂચન કરવાનું મન જ ન થાય તો બીજાનો અભાવ અભાવગુણ લેવાનું તો ક્યાંથી પણ થાય ભગવાન સ્વામિનારાયણે એટલે જ કહ્યું અન્ય ક્ષેત્રે કુતમ બાબત નાની શરૂઆતમાં જ કહી નાખ્યો નારાયણ સાંઈ વાતમાં એટલે લખી નાખ્યું સેવા થાય તો કરવી આ વાતને બહુ પાકી માનજો કાકાજી વર્ષો પહેલા જ્યારે પૃથ્વી પર હતા ત્યારે કેટલાય સેવકોને એક એક હજાર વખત લખવાની આજ્ઞા કરી હતી કોઈ પ્રસંગ બને તરત જ બુદ્ધિ પહોંચી જાય કોઈ પ્રસંગ બને કોઈ વ્યક્તિની સાથે તરત બુદ્ધિ એનાલિસિસ કરતું થઈ જાય કોઈ પ્રસંગ બને એટલે પોતે જાન આપી દેવા માટે તૈયાર થઈ જાય કોઈ પ્રસંગ બને એટલે તરત જ બનાવટ કરીએ અને પોતા જે વ્યક્તિને પોતા તરફ નજર નથી પ્રભુ તરફ સંત તરફ નજર નથી એ જ બનાવટ કરે બનાવટ એ દમની એક બાજુ છે એક સાઈડ છે બીજું પાસું છે સ્વિન્દ્રીય જેનું જીવન છે એને બનાવટ કરવાનું મન નહીં થાય એના દમનું પોષણ નહીં થાય ખરેખર પ્રાર્થના કરવી છે આપણે ખરેખર છસો કરોડની જનતાને સત્સંગ કરવો હોય તો કરે ન કરવો હોય તો ન કરે હું તો સત્સંગી થવું જ વર્ષો પહેલાં ગોંડલમાં યુવક તરીકે જ્યારે હું પહેલી જ વખત ગોંડલમાં ગયો પહેલી જ વખત હું કોઈને ઓળખવી નહીં મેં કોલેજ છોડી દીધી હતી ઇન્ટર સાયન્સમાંથી એનું એક કારણ એ હતું ખેડિયાની જમીનના કાયદાને લઈને મેં કહ્યું ચાલો થોડી જમીન છે રોટલા ખાઈશું આપણે વધારે તો જોઈતું નથી જીવનનું ધ્યેય બદલી નાખ્યું હતું કોલેજ છોડી દીધી દીધીનું બીજું કારણ એ હતું કે હવે જિંદગીનો સમય બગાડો નથી કોલેજ છોડી દીધી હતી એનું ત્રીજું કારણ એ હતું ભણવા જેવી એક જ ભ્રમ વિદ્યા છે પહેલી જ વખત હું ગનલ ગયો ત્યારે મને પેલા કાયદાની થોડી ખબર પેપરમાં તે વખતે થોડું આવેલું એટલે હું ઊભો થઈને મગનભાઈ સેક્રેટરી બાપા આગળ બેઠા હતા ઊભા થઈ જતા હતા એટલે તરત જ મેં કહું અમને હું કહું એટલું જ કહેવાનું દિલ થયું હતું પાંચ હજાર વીઘાનું ધ્યાન રાખજો નવા ગામ નાયકામાં શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામીએ ખાનદેશના હરિભક્તોએ લોહીનું પાણી કર્યું એવા ભયંકર દિષ્કાળ એટલે મને સંકલ્પ ઉઠ્યો કે અમને હું કહું એટલે હું ઊભો થઈને કહેવા જતો હતો જોજો હા ધ્યાન રાખજો સ્વામીજી મને તરત જ પાછો બોલાવી લીધો સ્વામીજી એકદમ મને કહે શાસ્ત્રીજી મહારાજ ધ્યાન રાખશે આપણે કોઈને કાંઈ કહેવા નથી ઠંડો થઈ ગયો કેવાય ત્યાર પછી તો એટલો બધો ઊંડો ઉતરી ગયો હું રાતભર હું નહીં આવી કે મારા કરતા યોગી મહારાજની બુદ્ધિ કેટલી હું એના વિચારમાં 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 હું ક્યાં ઊભો થઈ ગયો એમની જમીન એક એમના ગુરુ બે પરંપરાના વારસદાર ત્રણ માં જેવા સાધુ ચાર ભક્તિનું ભવ્ય સ્વરૂપ પાંચ રક્ષાએ કરવાના છે છ જ સો ટકા કરશે બુદ્ધિ થી કેમ ઉભા થઈ ગયા રાત્રે બહુ વિચાર કર્યા ખૂબ વિચાર કર્યો બીજે દિવસ સવારના પર્વમાં જયારે હું સ્વામીજીના સવારના મંગલ પ્રજાને સાંભળવા ઉઠ ગયો એટલે સ્વામીજી બહુ હસી પડ્યા મને રાત્રે અઢી વાગ્યા સુધી ઊંઘ નહોતી આવી ઊંઘ એટલા માટે નહોતી આવી કે આપણે કરવા શું આવ્યા છીએ શું કરી રહ્યા છીએ ઊંઘ એટલા માટે નહોતી આવી કે આ જવાબદારી સ્વામીજીની છે મારી નથી ઊંઘ એટલા માટે નહોતી આવી આ બુ આ બાળક બુદ્ધિનો અંત ક્યારે સવારના પારમાં પંજોડ આપતો હતો પચી ગયો સાડા પોના છ વાગે અક્ષર આરતી થાય ગુરુ આવો બેઠા હતા પછી આરતી થઈ મેં ગુરુ ના જો પોના છ વાગે ડેરી આરતી થશે કારણ કે આપણે પાંચ મિનિટ હું સૂઈ જાઉં પછી તમે આરતીમાં જાઓ પછી હું પંજોર આપતો હતો સ્વામી એક બરોબર બીજી એક સરસ વાત કરી દીધી કોઈને કોઈ વાત કરવી હોય ને તો હેત હોય તો કરવી ફરી વિચારમાં મજો રહ્યો એ પાછો વિચાર ચાલ્યો પછી પાછો વિચાર એ જ નક્કી કરી નાખ્યો કોઈ હેતે શું કરવા કરવું પણ સ્વામીજીનો કહેવાનો મતલબ એ હતો કે શબ્દનો તોલ થાય તો વાત કરવી બાકી ન કરવી અથવા સ્વામીજીનો હેતુ એ હતો કે આપણે આત્મીય બનવાની બની બની પછી વાત કરીએ સ્વામીજીનો કહેવાનો હેતુ એ હતો કોઈ પણ ભોગે પ્રભુના બળે જીવો આ વાત હું સાધક તરીકે કહું છું સંસ્થાની કોઈક કામ બગડતું હોય તો અરસપરસ તો વાતકૃત થઈને દોડવાનું છે જ કોઈ અમરીશનું કામ હોય તો આત્મી બનીને દોડવાનું તો છે જ ત્યાં દાપન ના આવે ત્યાં પોતા બનાની ભાવનાથી કામ કરવાનું છે મંદિરનું બગડતું હોય સંસ્થાનું બગડતું હોય કોઈ અમરીશના અમરીશ હરિભગતનું બગડતું હોય ત્યાં તો આપણી ફરજ છે એ ભક્તિ છે પણ સ્વમજનથી સ્વસારપના પોષણને માટે હું સમજું છું હું સાચો છું એવા કોઈક ભાવથી દાપણ કરવા માટે કંઈક પ્રયત્ન થઈ જાય એ આપણી આપણું અણસમજન છે આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે એની કક્ષાએ જવાની જરૂર છે સમજાવવાનું આગ્રહ રાખવાની જરૂર નથી અપેક્ષા ક્યારેય કોઈની પાસે નહીં ઉપેક્ષા ક્યારેય કોઈની નહીં અપેક્ષાને ઉપેક્ષા એ પણ એક જાતનું ડાપન છે એક જાતનું અહમ છે સાત્વિક ભાવ છે આપણે આત્મીય મહોત્સવ એટલે ઉજવે છે આનંદ છે એક વાતનો કે આત્મીય મહોત્સવમાં એક લોન્ચિંગ પેડ તૈયાર થયો હવે આપણે ભજનીક થવું છે એટલા માટે આ દાખલો કરું છું કોઈ પણ ભોગે મન બુદ્ધિને આપણે સાથ નથી આપવાના કોઈ પણ ભોગે એટલે તમે નક્કી કરશો એટલે તમારી વાણી બદલી જશે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેઓ પોતાને સમજવાનો હોય અને જેવો બીજાના દોષ જોયાનો આગ્રહ છે તેઓ પોતાના ટાળ્યાનો આગ્રહ હોય તો કાંઈ કસર ન રહે શબ્દ કેટલો સરસ છે કાંઈ કસર ન રહે તમારું હૈયું બદલાશે કોઈના દોષ સ્વભાવ તરફ નજર નહીં જાય કોઈના દોષ તરફ દાપને કરીને નહીં જાય ભોડપને કરીને નહીં જાય આત્મીયતા એ કરીને જશે કહીને ત્રણેય શબ્દ જુદા છે ડાપને કરીને પોતાના બીજાના દોષ સ્વભાવ તરફ નજર જાય છે અને વાટી નાખીએ છે ચર્ચા કરી નાખીએ છે ફલાનું એમાં પડી જઈએ છીએ એવું ભોડપને કરીને પડી જઈએ છીએ ને ભોડપન બંને નરકમાં લઈ જાય અહંતાને મમતાનું પોષણ કરે સંબંધ તોડાવી નાખે જેવો બીજાના દોષ જોયાનો આગ્રહ છે એવો જ પોતાના ટાળ્યાનો હોય પાંચ જણા ભેગા થયા શું ચર્ચા કરવાનું મન નહીં થાય આ વાતનો વિચાર કરશો ફળાનું ઢીકનું નીકળી જશે પંચાત તમારી રૂમ કોઈ ચોરો નહીં બને પાંચની આત્મીયતા ખરેખર વસશે તો પછી એના શબ્દો જુદા નીકળશે પછી આત્મીયતાના પ્રદેશમાં તો અભાવગુણ જેવો શબ્દ જ નથી એનું અસ્તિત્વ જ નથી જ્યાં અભાવગુણ હૈયાની વિશે લાગે છે લેવાય છે એ તો બુદ્ધિના મૂલ્યાંકનો છે આત્મીયતામાં જેને એન્ટ્રી લીધી છે ત્યાં તો પ્રેમ વહેતો હોય ગંગોત્રી એની અને અૈયાની વિશે સંબંધનો પ્રવાહ વહેતો હોય મીઠો પ્રવાહ વહેતો હોય મીઠી સરવાણીઓ વહેતી હોય પોતાપણાની ભાવના જ હોય ત્યાં બીજાનો દોષ પોતાનો દોષ જ દેખાય બીજાની ભૂલ પોતાની ભૂલ જ દેખાય પછી જોવાનું કે વિચારવાનું કે ટીકા ચર્ચા કરવાનું મન જ ન થાય આત્મીયતા એના માટે તો આપણે ઘણી બધી ગોષ્ટી કરી લીધી છે એટલે આપણે ડાપનથી ચેતવાનું છે ભોડપનથી ચેતવાનું છે આત્મીયતામાં સંબંધમાં અથફ્રોત થવાનો છે જેમ જેમ સંબંધ વધતો જશે તેમ તેમ ડાપણ ને ભોડપન બંને ઓછા તમાઈનું જોવાનું મન નહીં થાય કોઈ તમારી ટીકા ચર્ચા કરશે તો બી તમે ધ્યાનમાં નહીં લો ધરતી પર હું સાથે હતો મંદિરમાં પ્રવચન પૂરું થયા પછી સ્વામીજી ચાલો બાથરૂમ આવીએ નીચે ઉતરવાનું હતું તારા સ્વામીજી નીચે ઉતરતા 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 માયારામ ભટ્ટનો અને દિનાનાથ ભટ્ટનો પ્રસંગ ભટ્ટના ગુણગાન દિનાનાથ સહન થતા નતા કે માયારામ ભટ્ટ કેવા ખાનદાન ભગત કેવા ખાનદાન જ્યાં માયા ભટ્ટનું ઘર હતું ત્યાં જ મંદિર થયું છે માનવદરમાં પરમસુએ સંતોએ ત્યાં મંદિર બાંધ્યું છે મારામભર સ્વામી હસતા હસતા કે પ્રભુના ભક્ત હતા સૌના ભક્ત હતા પર્વત બે જેવા હતા હું તો વિચાર પડી ગયો દિનાનાથ ભટ્ટની ઈર્ષા હતી ઈર્ષા સ્વામી આપણે મયારામ રામભ જેવા તો ભક્તરાજ બ્રાહ્મણનો સહજ સ્વભાવ જળયાપન કરવાનો ભગવાને બુદ્ધિ અને બહુ આપ્યો એક ભટ્ટનું શરીર ધારણ કરવા છતાં ભક્તિ તરતી હતી આજે આપણે જ્યારે આ એક વાતને વિચારવા માંડ્યા છીએ ત્યારે આ વાત તરફ પૂગવું છે આપણું પુણ્ય આપણને મન થતું નથી ભજન કરવાનું સાથી દાપણને ભોડપણના હજારો પ્રકારના થરો જામ્યા છે આમ કાકલુદી ભરી પ્રાર્થના ન થાય રડી ઉઠીને ભજન ન થાય જ્યાં ડાપનને ભોડપનના થર આત્માને છે જ્યાં થર પથરાના પથરા પડેલા હોય રડી ઉઠીને પ્રાર્થના નીકળે જ નહીં સેજે મન ન થાય એટલે આપણે સ્વાધ્યાયમાં પ્રભુને કહેવું છે હે મહારાજ આ વાત પ્રમાણે જીવાડજો બસ કોઈ પણ ભોગે જીવાડજો ફળ મોટું એ મળવાનું છે કે આપણે સ્વ થઈશું સ્વકેન્દ્રિય આપણા હલનચલન બદલાઈ જશે કદાચ ખોટું લાગી જતું છે કોઈ પ્રસંગે તો અંતર્દૃષ્ટિ કરીશું પાપ તો માથે નહીં ભરીએ કદાચ કોઈ નાભાગની વાત થઈ ગઈ છે તો અંતરદ્રષ્ટિ કરીશું પ્રાર્થના કરીશું પ્રભુ બુદ્ધિયોગ આપશે સ્વ તરફ જ નજર જાગ્રત થઈ જશે સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ એના પર ભેદાઈ જશે આપણે આ ધ્યાન રાખવાનું છે વાત કેટલી સાદી લાગે પણ આમ લખી નાખી કેવી સર્વે કસર રહેશે નહીં આ વાતને સિદ્ધ કરવા માટે એક બહુ બીજો સહેલામાં સહેલો ઉપાય એ છે ગુનાતીત પુરુષોના જીવનમાં ચંચોપાત મને બહુ ફાવતું હતું બસ વિજ્ઞાન સ્વામીને યોગી મહારાજે કેવી રીતે સ્વીકાર્યા છે બહુ વિચાર કરો ક્યાં કોઈનું જોવાનું મન થાય કેવા ગરીબ થઈને વર્ત્યા આ એક પ્રસંગ તમે કાયમ યાદ રાખજો મેં વીસ વખત કહ્યું એકવીસમી વખત આજે ફરી કહું છું અમારા ડાપરના અંગ તો હતા જ અમે ચાર પાંચ યુવકો બેઠા હતા રામને જતી યોગી મહારાજ નીકળ્યા ને અમે તરત જ અમારામાંથી એક એકદમ બોલી ઉઠ્યા સ્વામીજી વિજ્ઞાન સ્વામીની સેવામાં ન રહ્યા હોત તો સ્વામી ઉભા રોભારો ઉભારો અમારી ભાવના એ હતી બધાની જ ભાવના એ હતી એક સામાન્ય સાધુની ગોદમાં રહીને એનો ભીડો બેઠી એ ન રહ્યા નહીં તો કેટલું બધું સરસ કામ થઈ ગયું હતું અમે બીજી રીતે સ્વામીજીને મળવતા હતા પરિપરા ભક્તિ ખ્યાલ નહોતો એ ભક્તિના સ્વરૂપનો ખ્યાલ નતો એક ડાપન હતો યોગી મહારાજ કેટલો બધો મહિમાનો કેટલો બધો અપરંપાર મહિમાનો કે વાત કરી હતી મારા ગુરુ વિજ્ઞાન સ્વામી યોગી શાસ્ત્રીમાનનો સબંધ કરાયો છે ને આખી જિંદગી મને રાખ્યો હોત તો ત્યાં રહેત મારે શાસ્ત્રી મહારાજ જોઈતા હતા અને એમને મને આપી દીધા બસ મને શાસ્ત્રીમાં ગોદમાં મૂકી દીધા આ એક પ્રસંગ બહુ સાદો છે ગુડા સમાયેલો છે ગુડા પરાભક્તિ સમાયેલી છે સંબંધનો અપરંપાર મહિમા સમાયેલો છે અક્ષર પુરુષ ઉપાસના ક્યાંથી એનો મહિમા સમાયેલો છે સત્પુરુષ ક્યાંથી એનો મહિમા સમાયેલો છે એક પુરુષોએ ક્યારેય કોઈના તરફ નજર જવાની પ્રેમ જ કર્યો બસ ક્યાં બાપા રાખીશું ખરેખર ખરેખર આપણે અંગે જ આગળ રહીશું ખૂબ સજાગ રહેજો હું તમને ફક્ત આ જ વાત સમજાવું છું જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે જેવો બીજાના દોષ જોયાનો આગ્રહ છે સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિમાંથી આપણે નીકળવું છે બસ પ્રાર્થના કરજો સ્વાધ્યાય કરજો બાપાએ સૂચન કર્યા નડું હેત જ કર્યું નડ્યું હેત જ કર્યું એના પ્રસંગોની કોને ખબર નથી વર્ષોથી ગાયા જ કરીએ છીએ ગયા જ કરીએ છીએ ગાયા જ કરીએ છીએ એ ભગતજી મહારાજ કૂતરાને દંડવત કરે એ જાગા સ્વામી વૈજનાથભાઈને ખખડાવે જુનાગઢના સાધુનો અભાવ ન લઈશ પાપ લાગશે એ કૃષ્ણજી અના નાને છે નાને રહીએ એ શાસ્ત્રીજી મહારાજ મોતીકાને નારી આપી દીધું વડતાલના સાધુએ શું બાપ માર્યો છે આ લોકોનું જીવન જ એવું કહે છે ભગવત સ્વરૂપોનું જીવન જ એવું કે છે તમે તમારા ગુરુ થાવ તમે તમારામાં ડૂબો તમે સંત તરફ જ નજર વધારો તમે નિષ્ઠા જ વધારો તમે સંત સાથે પ્રીતિ જ વધારો તમે સંત સાથે આત્મીયતા જ વધારો આ વાતનો વિચાર કરીશું તો બીજું પોઝિટિવ જીવન શરૂ થઈ જશે બસ પોઝિટિવ જીવન શરૂ થશે એટલે નેચરલ હૈયામાં કોઈ જુદા પ્રકારનો આપણે વિજ્ઞાનિક બનીશું સાયન્ટિસ્ટ ખરેખર જે જીનિયસ છે ખરેખર જે વિજ્ઞાનિક છે એ બાજુવાળો આજુબાજુવાળો આગળ પાછળ વાળો એ ક્યારે કોઈની માથાકૂટમાં એક સેકન્ડ પૂરતો કે લાખ એક સેકન્ડના લાખમાં ભાગ પૂરતો જ નહીં ये दौड़े जना धीरे धीरे नीचे उतरे जी नहीं क्या रही ना उतरे हम आवाज अपन ने अर्जुन तरफ ले जाए अर्जुन तरफ अर्जुन एक आवता नहीं बनिया आवाज हनुमान तरफ ले जाए अपन ने अयोध्यानी धरती पर वशिष्ठ ने भगवान राम जी ने साथ सामे पार्लियामेंट्री बोर्ड में बद्दों विजुदा जुदा पर खाता में चता था हनुमान खुनाम बेची नहीं खुनाम बेची नहीं दूर बेची नहीं, नहीं। भजन करता था बस સૌ સંતો ધ્યાન રાખજો આ તમારા પોતાનું પૂરું ન થયું હોય તો ત્યાં સુધી આત્મીયતાથી કંઈક વાતો કરી લઈએ બરોબર છે બસ બાકી આસફ્ટ ના એ રોડ પરથી અરચી માર્ગ પરથી આપણે ધૂમ માર્ગમાં જવાનું નથી અરચી માર્ગમાં ધુમ્મસના માર્ગમાં બીજા લોક લોકાંતરના માર્ગમાંથી માંથી પસારથી અક્ષરધામની યાત્રા નથી કરવી ખૂબ સજાગ રહેજો હનુમાનજી બેસીને ભજન જ કરતા ભાઈ હું સુખી રહેજો બસ મારે તો ભજન જ કરવાનું છે સેવક નો સ્વધર્મ શું આત્મીય સેવક નું લક્ષણ શું પોતાનું જ કરવા આવેલું ખરેખર જે સાધક એનું શું લક્ષણ પોતાના જ આત્માના કલ્યાણને અર્થે સેવા કરવાની છે ડિપાર્ટમેન્ટલ હેડ જ રહી ગયા બસ એ ભાન ભૂલી જાય અને જેમ દારૂડિયા ને કોઈક નશો ચડી જાય કોક ખુરશીનો મધ છે કોકને શિષ્યોનો મધ હોય કોઈક પોતાની બુદ્ધિનો પણ કોઈક નશો છે અને એ નશા એ કરીને આપણે ડાપણમાં પડી જઈએ છીએ અને એ નશાને કાઢવા માટે આ વાત તરફ નજર રાખવાની અને આ વાત તરફ નજર માટે ગુનાતીત પુરુષોના ચરિત્રોમાં ડૂબ્યા રહેવાના ચાલીસ વર્ષ સુધી એક ધાર્યું રસોડું લે કોઈના તરફથી કિંચિત અપેક્ષા રાખ્યા સિવાય સેવા જ યોગી મહારાજનું લાઈફ કેટલું સ્વ હતું ને શા માટે આપણે સ્વ કેન્દ્રીય નહીં બે પાર પસંગો પ્રસંગો વિચારીને આપણે બસ આપણી રીતે જ સ્વાધ્યાય કરીને ભજન કરીએ રાત્રે ઓ કેટલું બળ મળે પછી સ્વાધ્યાયમાં આનંદ આવે અને પછી સ્વાધ્યાય કર્યા પછીનું ભજન પણ ડ્યુટીમાંથી નીકળે પછી ભજનમાં શિષ્ટાચાર ના હોય ભજન બધા સ્વામી હું કરું છું એવું ના હોય ભજન ફરજ થઈ પડે ભજન આત્મામાંથી સહજ કરવાનું મન થઈ જાય સહજ કેવું જ ન પડે સહજ થઈ જાય સહજ આપણે જ્યાં છે ત્યાંથી આપણે આગળ જવું છે કોઈ પણ ભોગે આગળ જવું છે જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે પણ એ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કરતા બી મધ્ય એકતાલીસમાં માં કહ્યું છે પોતાના કલ્યાણ ને આત્માના કલ્યાણને અર્થે સેવા શબ્દ લખી નાખ્યો પોતાના આત્માના કલ્યાણ અર્થે મહારાજે સ્વ કેન્દ્રીય બનાવી દીધા સ્વ કેન્દ્રીય બાહ્ય સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ જ નહીં શરીરની શક્તિથી જીવતો છે મીઠાસથી કામ નહીં કરી શકાય મીઠાસથી એની વાણી નહીં હોય એની વાણીમાં મીઠાસ મહારાજ પ્રગટાવશે જ નહીં કરુણાએ કહીને સેવા મળે છે એ તો ભાર જ હોતો નથી કરુણાએ કહીને સેવા બધું હૈયું જ બદલાઈ જાય અને એમાં પણ મધ્યના એકતાલીસમાં પાંચ ભાવમાં એક ભાવમાં પોતાના આત્માના રૂડાને અર્થે જ વાની બદલાય સો ટકા બદલાય આ વાતને તમે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે પોતાના જ ગુરુ થવાનું બસ બીજાના ગુરુ નહીં થવાનું આપણને બીજાના ગુરુ થવાનું મન થઈ જાય છે પોતાના જ ગુરુ થવાનું આત્મા વિચારો ગંદો ન થાય જ ધ્યાન રાખવાનું છે આત્મા ઉપર અહંતા ને મમતાની છાયાઓ પડી વધારે ન પડે એનું જ ધ્યાન રાખવાનું છે આત્મા પ્રભુથી દૂર ન જાય ભગવતીથી દૂર ન જાય એનું જ ધ્યાન રાખવાનું છે ડિપાર્ટમેન્ટ મળ્યું એટલે શું કોનું ડિપાર્ટમેન્ટ તમે કોણ તમારી લાયકાત કેટલી હજુ દસ મિનિટ તો તમે ધ્યાન કરી શકતા નથી વીસ મિનિટ તમે સ્વાધ્યાય કરી શકતા નથી આપણે બધા બહુ સજાગ રહેવાનું છે ખૂબ સજાગ રહેવાનું ખૂબ એટલે ખૂબ ડિપાર્ટમેન્ટ જેને જેને મળ્યા છે એ પાપના ઢગલા ભેગા ના કરે એનું ધ્યાન રાખે પુણ્યના જ ઢગલા વધારે પુણ્યના જ ઢગલા ખૂબ ધ્યાન રાખે એટલે આ વાત કરું છું સેવા કરવા આવ્યા છે સ્વ સ્વકેન્દ્રીય બનવાનું છે સેવા કરવા આવ્યા છે આત્માની સેવા કરવા આવ્યા છે હરિભક્તોની ભક્તોની સામારે સેવા કરવાની પોતાના આત્માની સેવા કરવા માટે જ ભગવતી આગળ સામારે સરળ વર્તવાનું બધી સંતો આગળ સંતોને સામારે સેવા કરવાના પોતાની આત્માની સેવા કરવા માટે જ મધ્ય એકતાલીસ મિયાજી જે શું નથી કોને સ્વીકાર્યા નથી કોઈ દિવસ દાપન નહીં કોઈ દિવસ કોઈ ટીકાચર્ચા નહીં કોઈ દિવસ કોઈનું જોવાનું નહીં ગમે તે શબ્દ બોલે તો ઓટોમેટિક ગળાઈ જાય ગળાય જાય લપાઈ જાય ખોવાઈ જાય શબ્દો શબ્દો અસરત ન કરે એની દુનિયામાં જ મસ્ત રહે શબ્દો એના દુનિયા શબ્દો એને સ્પર્શી ન શકે એ મધ્ય એકતાલીસ છે તો આપણે સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિનો પ્રલય કરવો ખૂબ ધ્યાન રાખજો અને એટલા જ માટે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબ્યા રહેવું બસ એના સ્વામીની વાતો વચનાત્મા અહીંયા મહારાજી મિયાજી રતનજીને સંભાળી દીધા હું કાયમ વાત કરું છું ગુનાતી સ્વામીની કાયમ નારણ ભગતની કોણ સેવા કરશે રતાંધણા નાયન ભગતની સેવા કોણ કરશે બાર સદગુરો હતા કોઈ બે કહેવાયું નહીં કે અમે હું કરીશ બિચારા ગબડ્યા વાગ્યું પાટો બધ્યો ગુનાતીતે સેવા કરી બીજે દિવસે સભામાં પછી ગુનાદાન સ્વામીએ કહ્યું રાત્રે રસોડામાં જઈ ન શકે અંધારું જ દેખાય સંતોની સભા બેઠી હતી ને ત્યાં આગળ વાત કરી કે રતાંધ્ર નારાયણ ભગતની કોણ સેવા કરશે બધાને કોઈક નશો હોય છે નશો ભક્તિનો હોવો જોઈએ નશો સત્પુરુષના સંબંધનો હોવો જોઈએ સત્પુરુષે સ્વીકાર્યા હોય એનો નશો હોવો જોઈએ સત્પુરુષે સેવા આપી એનો નશો હોવો જોઈએ બુદ્ધિનો નશો નહીં સમજણનો નશો નહીં સભામાં દોઢસો સાધુ બેઠેલા કોઈ આજ જોઈને બે હાથ જોઈને એટલું ન કહ્યું સ્વામીજી હું કરીશ સદી સવારમાં વહેલા ઉઠાડવા પડે ગરમ પાણી મૂક્યાવું પડે દાંતને આપ્યાવું પડે રાત્રે જમવા જમવા લઈ જવા પડે એને 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 થેર આસને આસનને પચાડવા પડે આ બધી કોણ માથાવળ કરે એક નાના સાધુનો હાથ પગની ગુનાદાન સાંઈ રાત્રે જ્યારે સુવા જતા હતા ત્યારે નાના સાધુનો હાથ પગડીને એટલું જ કહ્યું મારા ભાવથી સેવા કરજે જો વિશ્વાસ હશે તો કહી દીધું બસ દોઢ વર્ષ પછી ભેટી પડ્યા બસ પૂરું થઈ ગયું ભેટી જ પડ્યા અને નજર કેવી થઈ ગઈ મારા ભાવથી સેવા કરજે આ વાંધા છે એવો ભાવ નહીં લાવતો પ્રભુના ભાવથી સેવા કરશે એટલી ભાવથી સેવા થઈ ગઈ એટલા બધા ભાવથી જેને જવાબદારી સોંપી છે એને ડબલ જવાબદારી વધી જાય છે ખૂબ મેં સવારે બાસ વધામ ગયા એટલા માટે વાત કરી હતી એનો એક પ્રેમ નિર્દોષ પ્રેમ જ એને બધાને આપ્યો કાંઈ નહીં સનદભાઈ બહુ ટેન્શનમાં બહુ ટેન્શનમાં બહુ ટેન્શનમાં બસ રાત્રે જઈને રામકૃષ્ણ પરમોસના આશ્રમમાં એ મિશનમાં બેસી જ રહે અઢી વાગ્યા સુધી એ બાએ પ્રેમ આપ્યો પાછા જ વળ્યા શક્ય હતું નહીં હૈયું ઉલેછાતું હતું યુદ્ધ ઘમસાન ચાલતું હતું એ પ્રેમ કામ કરી ગયો અને કોઈને પ્રેમ આપવા માટે નમવું પડે એની રીતે વર્તવું પડે એની કક્ષાએ જવું પડે એને જાન કરવું ના આપવાનું હોય એના દર્દને સમજવું પડે મીઠાસથી એની સાથે વાતૃત થવું પડે આત્મીય બનવો પડે એટલે નિશાન છે આ વાત બસ મને કોઈ ડિપાર્ટમેન્ટ આપ્યું હોય અને હું મારી રીતે જ કામ કરતો હોઉં તમે ભજન નહીં કરી શકો પણ મધ્ય એકતાલીસ નજર તરફ હશે તો ભજન પ્રભુ કરાવડાવશે માખન જેવું હૃદય થઈ જશે માખન જેવું મધ્ય એકતાલીસના પાંચ મુદ્દાઓ યાદ રાખીએ માખન જેવું હૃદય એટલે આ વાત બહુ યાદ રાખજો જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેઓ બીજા પોતાને સમજવાનો હોય જેઓ બીજાના દોષ જોયાનો આગ્રહ છે તેઓ પોતાના ટાળ પોતાના જ ગુરુ થવાનું બસ પોતાની જ દાઢી ઉલાવવાની આખું તમારું હૈયું બદલી જશે ત્રણ જ મહિના બદલી તમારી વાણી બદલી જશે કોઈને કોઠારનું ડિપાર્ટમેન્ટ આપ્યું હોય અને એ મધ્ય એકતાલીસ તરફ નજર રાખીને સવારના પ્રમાણે દસ મિનિટ પ્રાર્થના કરે બપોરે પ્રાર્થના કરે રાત્રે પ્રાર્થના કરે ત્યાં આવનાર હરિભક્તો કે સંતો તરફના દર્શનનો ભાવ બદલી જશે આ બ્રહ્મની જ મૂર્તિ છે પ્રભુના સ્વરૂપની જ હું સેવા કરી રહ્યો છું યુવકોની સેવા કરી રહ્યા છે ત્યાંનું જાનપણું ધીમે ધીમે હિમા હિમાલયનો જેમ ઉનાળાનો એક બરફ ગરમીમાં જેમ બરફ વગડતો જ જાય વગડતો જાય એમ બે જાનપણું આગળતું જ જાય ભક્તિ પ્રગટે ભક્તિ મંડળ હેડ ભક્ત હૃદય ભાવ છે નિરપેક્ષ ભાવથી સેવા બુદ્ધિના જાનપના વગરની સેવા ડોર અને ધમના પોષણ કર્યા સિવાયની સેવા ડાપણને ભોરપણને બાજુમાં રાખીને સેવા મન બુદ્ધિને બાજુમાં રાખીને સેવા ડિપાર્ટમેન્ટલ હેર એટલે શું પોતા તરફ બસ મને કયા પ્રકારની સેવા મળી છે મને ક્યાં ફોટોગ્રાફીની સેવા મળી છે મીઠાશથી જવાબ દેવા હોવો જોઈએ ખૂબ યાદ રાખજો સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિમાંથી આપણે બહાર નાખ્યું છે ક્રિયા રૂપ થાવ એ એ તમારી બાહ્ય દ્રષ્ટિ છે ક્રિયાના અધીન થઈ જાઓ એ બાહ્ય દ્રષ્ટિ છે પ્રભુએ સેવા સોંપી છે ને બસ હે પ્રભુ તમે કરાવજો આ એક બીજું હર્ડલ મેં તમારે આગળ થયું સવારે સ્થૂળ બાહ્ય દ્રષ્ટિની વાત કરી હતી મેં અત્યારે સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિની વાત કરી એક જણને હું તારદેવ પહોંચ્યો હતો જાહેરાત કાકાજી વાત લખાવતા ત્યારે તો એક જની મારી પાસે નોટ આવી ગઈ મને કે આશીર્વાદ લખ્યા પણ મેં હું કેટલી વખત આ પાંચસો વખત અમે લખ્યું છે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય ગુનાદાન એટલે જ બીજાનું કલ્યાણ થાય તો ઠીક શબ્દ વાપર્યો કેવો શબ્દ આજના શુભ મંગલકારી દિવસ મહારાજના સામે ગુનાદિત પુરુષો સ્વકેન્દ્રીય કેન્દ્રીય મધ્ય એકતાલીસ પ્રમાણે થવા માટે ખૂબ ખૂબ બળ અને બુદ્ધિશક્તિ આપે એ જ પ્રાર્થના શહેજાન સ્વામી મહારાજની